રેખવદ આપનું સ્વાગત છે. ફરી કરો સર્જિકલ સ્ટ્રાઇક. આ વાત ન માત્ર ઝી 24 કલાક પણ આ વાત ભારત દેશનો એકો એક નાગરિક હાલમાં કહી રહ્યો છે. અમારી સાથે રિટાયર્ડ કોમોડર ઉત્પલ વોરા જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું. ઉત્પલભાઈ, સવાલ તે છે કે હવે ફરી એક વખત તે માંગ ઉઠવા લાગી છે, તે ચર્ચા થવા લાગી છે કે સર્જિકલ સ્ટ્રાઇક હવે ફરી કરવાની જરૂર છે, ફરી એક વખત પાકિસ્તાનને તે જ ભાષામાં જવાબ આપવાની જરૂર છે. આપના મતે શું ખરેખર તેવું કરવાની જરૂર છે જ તો જ પાકિસ્તાન સુધરી શકશે? સી, આ સવાલ છે, એને એનો એનાલાઇઝ કરવો હોય તો અને ત્રણ ભાગમાં એને વહેંચવો પડશે. સૌથી પહેલા વસ્તુ તમે પે પૂછી કે શું એકે એક નાગરિક કહી રહ્યો છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે, તો હું એવું કહીશ કે સર્જિકલ સ્ટ્રાઇક નહીં પણ સ્ટ્રાઇક કરવાની જરૂર છે. એનું કારણ એ છે કે પહેલાં પણ એક સર્જિકલ સ્ટ્રાઇક કરેલી છે અને એ પહેલાં પણ જો આપણે જોઈએ તો યુપીએના ટાઈમમાં પણ આવી એનો ઓર્ગેનાઇઝ સર્જિકલ સ્ટ્રાઇક નહીં કે જે આ લાસ્ટ અત્યારની ગવર્મેન્ટે કરેલી હતી, પણ પહેલાં સ્ટ્રાઇક થયેલી હતી. તેમ છતાં પાકિસ્તાન આજે છેલ્લા 20 વર્ષથી સુધર્યું નથી અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર પડી. સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે એનો હેતુ પણ આર્મી દ્વારા અને ગવર્મેન્ટ દ્વારા વેરી ક્લિયરલી એવો સ્ટેટ કરવામાં આવ્યો હતો કે જે આતંકી ઓર્ગેનાઇઝેશન ને આતંકી કેમ્પ ત્યાં ચાલતા હતા એના જે ઇન્ટેલિજન્સ મળેલી હતી એની ઉપર જ અમે સ્ટ્રાઇક કરી છે. માટે પાકિસ્તાન એઝ એ કન્ટ્રી ઉપર સ્ટ્રાઇક કરવાનો કોઈ પણ દાવો ના આપણા ઇન્ડિયન આર્મીએ કે ના આપણી ઇન્ડિયન ગવર્મેન્ટે કરેલો હતો, પણ પાકિસ્તાનના એરિયામાંથી ઓપરેટ થતા આતંકી અડ્ડાઓનો ખાતમો કર્યો એ સર્જિકલ સ્ટ્રાઇકનો એ મેઇન હેતુ હતો. અને માટે સ્ટ્રેટેજિક મેસેજ આપવામાં આવ્યો પાકિસ્તાનને કે આ પ્રમાણે જો કરશો તો આ પ્રમાણેની સ્ટ્રાઇક થશે અને એ પછી ભવિષ્યમાં પણ અમે ચાલુ રાખીશું. તેમ છતાં પાકિસ્તાન સુધર્યું નહીં અને આપણે જાણીએ છીએ કે પાકિસ્તાન ઇઝ અ રોગ કન્ટ્રી, ઇઝ અ રોગ નેશન અને ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. અત્યારે પણ આ જાતના જે એનો જે આ હુમલો થયો છે એકદમ નિંદનીય છે અને એની જે માત્રા છે એની મેગ્નિટ્યૂડ છે એ પણ સખત થઈ છે કે જેમાં અત્યારના પબ્લિશ રિપોર્ટ પ્રમાણે 20 સીનો સીઆરપીએફના જવાનો ઓલરેડી માર્ટિયર થયેલા છે. માટે કોઈ પણ એવું ના કહે કે પાકિસ્તાનને સજા આપવાની અત્યારે જરૂર નથી. વી મસ્ટ સ્ટ્રાઇક એટ પાકિસ્તાન, દેર ઇઝ નો ડાઉટ ઓન ઇટ. પણ યશ, હું આઈ વુડ સે, આઈ નો હેવિંગ સેડ દેટ, આઈ મસ્ટ મેક ઇટ વેરી ક્લિયર કે કોઈ પણ નીજક રિએક્શન અત્યારે કરવાની જરૂર નથી. પાકિસ્તાન સાથે એવી સિચ્યુએશન આવી છે અને હંમેશા મેં એ પણ મેન્ટેન કરેલું છે કે જો પાકિસ્તાનને પનિશ કરવું હોય અને પાકિસ્તાનની સેના, પાકિસ્તાનની આઈએસઆઈ અને પાકિસ્તાનના રાજકારણીઓને જો આ બાબતમાં પાઠ શીખવાડવો હોય તો વી હેવ ટુ બ્રેક ધ વોર વેજિંગ પોટેન્શિયલ ઓફ પાકિસ્તાન અને પાકિસ્તાનની સ્પાઇન તોડવાની જરૂર છે. એ જો ના કરીએ અને ખાલી ટેક્ટિકલ લેવલ ઉપર બંકરો બસ કર્યા કરીએ, અમુક જાતની ચોકીઓ ઉડાડતા રહીએ અને અમુક જાતની સર્જિકલ સ્ટ્રાઇક લિમિટેડ ટુ છે ઇનો 20-30 કિલોમીટર્સ કરીએ તો એનાથી પાકિસ્તાન સુધરશે નહીં. તમારો સવાલ હતો કે પાકિસ્તાન શું આનાથી એને એની જ ભાષામાં જવાબ આપીએ તો એ સુધરશે, તો એની જવાબ એની ભાષામાં જો જવાબ આપવો હોય તો પાકિસ્તાનની બેગ તોડવી જરૂરી છે અને માટે ઇટ હેઝ ટુ બી યુ નો સમથિંગ મોર દેન અ ટેક્ટિકલ લેવલ ઓપરેશન. મે બી વી હેવ ટુ ડુ ગો એટ એ ઓપરેશન લેવલ, કારણ કે સ્ટ્રેટેજિક લેવલ ઇટ ઇઝ ઇટ્સ અ ડિફરન્ટ, આખી ડિબેટ એ અલગ જ થઈ જશે. માટે ટેક્ટિકલ પ્લસ ઓપરેશનલ લેવલ પર જો લેવલ રાઇઝ કરી અને પાકિસ્તાનને મે બી નોટ ઓલ આઉટ વોર બટ મે બી એ મીડિયમ લેવલ વોર જો આપણે લોન્ચ કરવી હોય તો જ પાકિસ્તાનને એનો પાર્ટ ભણાવશે. બાકી આ વસ્તુનો જો એને જો રિએક્ટ કરી અને ખાલી અમુક સેક્ટરમાં કે અમુક એરિયાની અંદર 10-15-20 ચોકી ઉડાડી દીધી, બંકર બસ્ટિંગ યુ નો એના ગ્રેનેડ એની પર લોન્ચ કર્યા, મે બી એની પર 2 મિસાઇલ ફાયર કર્યા, સેમ થિંગ ઇઝ ગોઈંગ ટુ ડુ ટુ યુ ઇન અનધર સેક્ટર વેર દેર ઇઝ એ એડવાન્ટેજ વિથ હિમ. ધેરફોર આજે જે યુ નો પાકિસ્તાન આર્મીથી પ્રમોટ કરીને એની સપોર્ટ કરીને અને એના પ્લાનિંગ પોટેન્શિયલ સાથે જે યુ નો જમ્મુ કાશ્મીરની અંદર સ્લીપર સેલ ઓપરેટ થઈ રહ્યા છે, જે અને આ સપોર્ટ કરી રહ્યા છે, જે ઉરી અને કાશ્મીર જેવા મેઇન જેને ધોરીમાર્ગ કહેવાય ગુજરાતીમાં કે જેને લાઇફલાઇન ઓફ કાશ્મીર કહેવાય, એની પર બેસીને એસયુવીનો એક્સપ્લોઝિવથી ભરેલી એસયુવી કાર આવી અને સીઆરપીએફના મેઇન કોન્વોયમાં સ્ટ્રાઇક કરે છે. સ્ટ્રાઇક કર્યા પછી ગ્રેનેડ ફેંકાય છે અને ગ્રેનેડ ફેંકાયા પછી અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યું છે અને માટે આટલી મોટી માત્રામાં કેઝ્યુઅલ્ટી થઈ છે. ક્યાંક તો ચૂક જરૂર થઈ છે. જરૂર થઈ, એટલે જ કોમોડર વાત તે જ છે
કે જે હાઈવે પર આ થયું કે જ્યાં ગાડી આવી અને સીઆરપીએફના કોન્વોય પર અટેક કરવામાં આવ્યો, ત્યાં ઓલરેડી ચેકપોસ્ટ છે, ત્યાંથી તે કાર ચેક થઈ અને પછી આગળ નીકળી છે, તો ચૂક ક્યાં હોઈ શકે? ઇન્ટેલ રિપોર્ટ્સ પણ પહેલેથી આવ્યા હતા કે આ પ્રકારનો કોઈ હુમલો કરવામાં આવી શકે છે, તો ક્યાંક ને ક્યાંક આપણી એક મોટી ચૂક રહી હશે. હવે મોટી કે નાની ચૂક, એ ચૂક એ ચૂક છે. અને આ જાતની જે સિચ્યુએશનમાં જ્યારે એવરી ડે યુ આર ફેસિંગ એ રોગ એનિમી અને રોગ નેશન, અને જ્યારે આપણને ખબર છે કે પાકિસ્તાન તરફથી આ જાતના એનો સપોર્ટથી અને ઓવર્ટ અને કવર્ટ સપોર્ટથી આ જાતના એનો હિનિયસ ક્રાઇમ અને હિનિયસ એનો એટેક થઈ રહ્યા છે, એ વખતે નાની ચૂક પણ મોટી ચૂક બની રહે છે, એમાં કોઈ સવાલ નથી. અને એ ચૂક તો જરૂર થઈ છે અને એની તપાસ પણ થશે, અને મે બી ધોઝ એજન્સી કે ધોઝ પીપલ હુ આર ફાઉન્ડ રિસ્પોન્સિબલ, તો એની સામે પગલાં પણ લેવાશે. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે આ અત્યારે એ લોકો એની અંદર એનો ફાવી ગયા છે, અને આ જે લોકલ એનો જે સ્લીપર સેલ છે, લોકલ ઓપરેટિવ્સ છે, લોકલ સિમ્પેથાઇઝર છે, એના એના એની એની મદદથી એને એના સપોર્ટથી આ જે જાતનો એનો જે ઉરી એનો એના એના નેશનલ હાઈવે ઉપર આ જે જાતનો એનો એટેક થયો છે, એ જોતાં એવું લાગે છે કે આની અંદર હવે પાકિસ્તાનને એનો એની આંખમાં આંખ નાખીને એવી વાત કરવાનો દિવસ આવ્યો છે કે અત્યારે જ્યારે અને હું એટલા માટે આ કહું છું કે નેક્સ્ટ આ જે 90 થી 100 દિવસ છે એ ઇન્ડિયન ડેમોક્રેસી માટે ઇટ્સ અ વેરી ક્રુશિયલ ટાઈમ. અત્યારે ધ નેશન ઇઝ ગોઈંગ ટુ ગો ફોર એ ઓવરઓલ યુનો ધી યુનો નેશનલ પોલ, અને ગવર્મેન્ટની આખું જે એનો ઇલેક્શન થવાનું છે, એ વખતે પાકિસ્તાન જો ઇન્ડિયન ડેમોક્રેસીને સબવર્ટ કરવામાં અથવા તો એની અંદર આવી રીતે સ્ટ્રાઇક કરવામાં સફળ થાય, તો એનો અમુક એનો એનો અંશ અને એની અંદરથી એનો જે એના એના છાંટા ઉડશે એ ઇલેક્શન ટાઈમિંગમાં, ઇલેક્શન પ્રેપરેશન ટાઈમમાં, ઇલેક્શન કન્ડક્ટ ટાઈમની અંદર પણ થઈ શકે છે. અને માટે અત્યારે ચેતી જવાની જરૂર છે, અને પાકિસ્તાનના એના બીજા જે મનસૂબા છે એની અંદર સફળ થવા દેવાની જરૂર નથી. કોમોડર, સવાલ તે પણ છે કે હાલમાં સ્નો મેલ્ટ થઈ રહ્યો છે, બરફ પીગળી રહ્યો છે જમ્મુ કાશ્મીરમાં, તો જે રીતે અમુક રક્ષા વિશેષજ્ઞો કહી રહ્યા હતા કે આ સમય આતંકવાદીઓ સૌથી વધારે પસંદ કરતા હોય છે કોઈ પણ આ પ્રકારના તેમના ઓપરેશનને પાર પાડવા માટે, તો તેના વિશે આપ શું કહેશો? યશ, આમાં કોઈ નવી વસ્તુ નથી, ઇટ્સ નોટ એ રોકેટ સાયન્સ. આ છેલ્લા 20-25 વર્ષ 1980 પછી તમે જુઓ તો આ વસ્તુ છે, જે જેને કહેવાય જે લોકલ ફેક્ટર કે એનો જિયોગ્રાફિકલ ફેક્ટર, એ કોઈ પણ મિલિટરી પ્લાનરના પાસે આ બધો ડેટા અવેલેબલ છે. અને કાયમ જ્યારે એનો જ્યારે સ્નો પીગળે, સ્નો મેલ્ટ થાય ત્યારે અમુક રસ્તાઓ ખુલતા હોય છે અને ત્યાંથી આતંકીઓ ઘણીવાર આવતા હોય છે, અને ઘણીવાર એનો આપણને એનો એને ભૂલમાં નાખવા માટે એ રસ્તા પર ના આવી અને અમુક જે એના એનો બીજા જે રસ્તાઓ એમણે જ્યારે ઇવન સ્નોમાંથી પણ પસાર થઈને આવવું પડે ત્યારે આવતા હોય છે. માટે ઇટ્સ એ ઓન ગોઈંગ ગેમ, અને એ ગેમની અંદર સીઆરપીએફ, યુનો બીએસએફ, લોકલ પોલીસ, આર્મી, અને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ દે ઓલ્સો ગેઇન ધેર માસ્ટરી. માટે ધેર ઇઝ નથિંગ ન્યૂ ઇન ધેટ. આપણને એ ખબર હોવી જ જોઈએ કે હવે સ્નો મેલ્ટ થઈ રહ્યો છે, અત્યારે આતંકીઓ આવવાની પોસિબિલિટી છે, અને માટે એ વખતે વધારે એનો તૈનાત રહેવાની જરૂર હતી, અને એ લોકો રહ્યા પણ હશે. પણ આની અંદર જેમ કહેવાય છે એ પ્રમાણે આપણે 365 માંથી 365 દિવસ સક્સેસફુલ રહેવું જોઈએ. આતંકીએ મે બી 1 દિવસ 365 દિવસમાંથી એ જો એ સક્સેસ પામી જાય તો એ દિવસ એનો ઉગી નીકળે છે. માટે અત્યારની સિચ્યુએશનમાં જે ભૂલ થઈ એ થઈ, દેટ ઇઝ નોટ એ ઇસ્યુ. હવે એ વિચારવાનું છે કે ટેક્ટિકલ, ઓપરેશનલ અને સ્ટ્રેટેજિક લેવલ માટે પાકિસ્તાનને કેવી રીતે માતબર કરવું, કેવી રીતે માત કરવું, અને આગળના દિવસોમાં જે આપણે વેન ધેર ઇઝ એ બિગ યુનો આઈ મીન ટેસ્ટિંગ ટાઈમ ફોર એ ઇન્ડિયન ડેમોક્રેસી, કે જ્યારે ભારત દેશ પૂરો યુનો ઇલેક્શન ટાના માહોલમાં ચૂંટાઈ જવાનો છે, એ વખતે આ જાતના બધા વધારે પડતા હુમલા ના થાય એને માટે હવે અત્યારે એને તૈયારી કરવાની જરૂર છે. જી, તો ઉત્પલભાઈ, સવાલ તે પણ છે કે હાલમાં ઇલેક્શન મોડમાં આખો ઇન્ડિયા જઈ રહ્યું છે, તમામ પોલિટિકલ પાર્ટીઝ જઈ રહી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ તેમાં જઈ રહી છે, તો હાલમાં આ પ્રકારનો હુમલો કરવા પાછળ શું મેન્ટલ પોલિસી પાકિસ્તાનની અથવા તો ટેરરિસ્ટની હોઈ શકે? શું ઇન્સ્ટેબલ કરવા માંગે છે આ ગવર્મેન્ટને, કે પછી ઇન્સ્ટેબલ કરવા માંગે છે ઇન્ડિયન વોટર્સને આ લોકો? સી,
પાકિસ્તાન એટલો સ્મોલ કન્ટ્રી છે કે જેને લીધે ઇન્ડિયા જેવા મહાન કન્ટ્રીને એ અનસ્ટેબલ કરવાનું તો એ કદાચ વિચારી શકે છે, એના એ સ્વપ્ન સેવી રહ્યું છે આટલા વર્ષોથી, આટલા ડિકેડ્સથી, પણ એમાં એને આપણે એને ફાવવા દીધું નથી અને ભવિષ્યમાં પણ ફાવશે નહીં. સો એનો ક્રિએટિંગ યુનો ઇન્સ્ટેબિલિટી આઈ ડોન્ટ થિંક દે કેન ડૂ ઇટ. પણ એ જરૂર થઈ શકે કે પ્રેઝન્ટ ગવર્મેન્ટના જે જાતના એનો ક્લેમ્સ હતા કે જે પ્રમાણે જો એનો આવશે તો આ બધો આતંકવાદ મિટાવી દેશે અને જે બધું એનો આપણે જે પ્લાનિંગ કર્યું હતું એ ગવર્મેન્ટના વિચારોને, ગવર્મેન્ટના એનો પ્રોક્લેમેશન્સને અને એના દાવાઓને થોડા એમ કે આ પોકળ સાબિત કરવા માટે જે આ એક જાતનો વેલ પ્લાન મૂવ હોય અને દેટ કુડ હેવ બીન યુનો આઈ મીન ઓરિજિનેટેડ ફ્રોમ ધી આઈએસઆઈ પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાનના રાજકારણીઓના એક્ટિવ સપોર્ટથી એ લોકો જો કરવા માગતા હોય તો એ કદાચ વન ઓફ ધ પોસિબિલિટી હોઈ શકે. આઈ એમ નોટ સેઈંગ ધેટ તો પછી પોસિબિલિટી કોમોડર તે પણ હોઈ શકે કે જે રીતે હાલમાં સર્જિકલ સ્ટ્રાઇક પર જે ફિલ્મ બની તેને આટલી બધી જોરશોરથી પ્રમોટ કરવામાં આવી રહી છે તો શું તે પણ એક પોસિબિલિટી બની શકે? હવે દેટ્સ એ યુનો થિયોરિટિકલ ક્વેશ્ચન, યસ, પણ યુનો દેર ઇઝ એ પોસિબિલિટી. હું એવું નથી કહેતો કે સર્જિકલ સ્ટ્રાઇકને જોરશોરથી એનો કરવામાં આવી માટે એ લોકોએ રિએક્શન આપ્યું. હવે એ જો પોસિબિલિટી હોય તો દે વેરી વેલ નો કે આ જાતનો એટેક કર્યા પછી કોઈ પણ સોવરેન ગવર્મેન્ટ ચૂપચાપ બેસી રહે નહીં અને એને આનું રિએક્શન થવાનું જ છે અને થશે. અને ઇન્ડિયન આર્મી ઓલ્સો એટ એ ટાઈમ એન્ડ ડે ઓફ ધેર ઓન ચૂઝિંગ દે વિલ ઓલ્સો સ્ટ્રાઇક બેક અને આનો જવાબ અપાશે. માટે એવું નથી કે મિલિટરી પ્લાનર ઓન ધી અધર સાઇડ દે આર પ્રોફેશનલી ઇનકેપેબલ. દે નો કે આનો 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 જવાબ અપાશે. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ દેટ કે આ જાતના સંવેદનશીલ ટાઈમની અંદર ઇન્ડિયન વોટરને અને ઇન્ડિયન ગવર્મેન્ટને નીચા પાડવા માટે આ જાતનું પ્લાનિંગ થઈ શક્યું હોય કે જે ઇન્ડિયાનું એનો સારું ના ઈચ્છતા હોય એ પોસિબિલિટી સ્ટ્રેટેજિક પ્લાનિંગની અંદર એને એક ફેક્ટર જરૂર બની રહે છે. જરૂરથી. પણ કોમોડર, જે એરિયામાં આ બ્લાસ્ટ કરવામાં આવ્યો, આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો અવંતીપુરા એરિયામાં, તો તે એરિયા સ્ટ્રેટેજિકલી તેને કેવી રીતે સમજી શકાય? તે એરિયા પર બ્લાસ્ટ કરવાનો શું મતલબ સમજી શકાય? સી, આજે જમ્મુ કાશ્મીરની અંદર જે અમુક યુનો નેશનલ હાઈવેઝ આવેલા છે અને એની અંદર આજે ઉરી શ્રીનગર હાઈવે છે એ જો કટ ઓફ થઈ જાય કે એની ઉપર તમે સ્ટ્રાઇક કરી શકો તો આતંકીઓ એવો મેસેજ આપવા માગે છે કે વી કેન સ્ટ્રાઇક એટ અવર ઓન વિલ અને દેટ ઓલ્સો ઓન યોર મેઇન કોન્વોય ઓફ એ સીઆરપીએફ. તમને જેમ ખ્યાલ હશે, પબ્લિશ રિપોર્ટ અત્યારે ચેનલ વેરિયસ ચેનલને એ ઉપર આવી રહ્યો છે કે ઓલમોસ્ટ 90 જેટલા વેહિકલ સીઆરપીએફના ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને એની ઉપર આ પ્લાન સ્ટ્રાઇક કરવામાં આવી. ઇટ્સ આની અંદર એ લોકો આતંકીઓ અને આતંકીઓના જે પોલિટિકલ અને મિલિટરી માસ્ટર્સ છે એ લોકોએ આપણને એક સ્ટ્રેટેજિક મેસેજ આપ્યો છે કે વી કેન સ્ટ્રાઇક એટ યુ ઇરિસ્પેક્ટિવ ઓફ યોર પ્રિપેરનેસ. બટ યુનો એ જે ચેલેન્જ છે એ ચેલેન્જ એમને કરવી હતી. કદાચ એમાં આ વખતે સક્સેસફુલ થયા છે પાર્શલી અને બહુ નિંદનીય અને બહુ હેનિયસ એનો એટેક થયેલો છે એમાં કોઈ સવાલ નથી. 20 સીઆરપીએફ એનો ઓલરેડી એનો જવાનો માર્ટિયર થયા છે અને બીજા બધા ક્રિટિકલી ઇન્જર્ડ થયા છે. સો એની મેગ્નિટ્યૂડ છે બહુ મોટી છે એમાં કોઈ સવાલ નથી. પણ જે આ એરિયા આપણે હાલમાં રોકવા માંગીએ છીએ. હાલમાં મહત્વપૂર્ણ સમાચારો. જૈશનો કમાન્ડર રાશિદ ગાઝી હુમલાનો માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. 9 ડિસેમ્બરે તે કાશ્મીરમાં ઘૂસ્યો હતો તે પ્રકારની પણ માહિતી સામે આવી છે. આઈઈડી બ્લાસ્ટની ટ્રેનિંગ માટે રાશિદે ટ્રેનિંગ આપી હતી અને ફિદાઇન હુમલાખોર આદિલે રાશિદ પાસેથી ટ્રેનિંગ લીધી હતી. જૈશનો કમાન્ડર છે રાશિદ ગાઝી, તે આ હુમલાનો માસ્ટર માઇન્ડ હોઈ શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને 9 ડિસેમ્બર તે કાશ્મીરમાં ઘૂસ્યો હતો. જે આઈઈડી બ્લાસ્ટ કરવામાં તેની પાસે તેની પૂરી માહિતી છે અને તેણે જ આપી હતી ટ્રેનિંગ જે અન્ય જે કમાન્ડર છે જૈશ એ મોહમ્મદનો કે જેણે આ હુમલામાં પોતે કારમાં બેસીને આઈઈડી બ્લાસ્ટ કર્યો તેને ટ્રેનિંગ આપી હતી. આદિલ જેનું નામ છે. ત્યારે પુલવામામાં જે 26 જવાન હાલમાં શહીદ થયા છે, જે સમાચારો સામે આવે છે તે મુજબ 26 જવાન શહીદ થયા છે. અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો છે અને એક રીતે આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફને, ભારતીય સેનાને, ભારતીય સરકારને લલકારવામાં આવી છે. ઉરીમાં 17-18 જવાનો શહીદ થયા હતા અને હાલમાં પુલવામામાં 26 જવાનો શહીદ થયા છે. અને આ હુમલાનો માસ્ટર માઇન્ડ રાશિદ હોવાનું સામે આવ્યું છે અને રાશિદે જ
આઈઈડી બ્લાસ્ટ માટેની ટ્રેનિંગ આદિલને આપી હતી કે જે આદિલે આ હુમલાને પાર પાડ્યો છે. તો આખી એક ઘટના બાદ હવે સવાલ તે ઉઠી રહ્યા છે કે આખરે ભારત સરકાર કેવી રીતે જવાબ આપશે પાકિસ્તાનને. કારણ કે એક તરફ રાજનાથ સિંહ પહોંચી રહ્યા છે આવતીકાલે શ્રીનગર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે. અરુણ જેટલી કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેમણે પણ તેઓ નિવેદન આપ્યું છે કે આનો જવાબ આપવામાં આવશે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આ હુમલાનો આપવામાં આવશે. તે પ્રકારનું નિવેદન કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે હવે સવાલ તે છે કે ક્યારે જવાબ આપવામાં આવશે અને કેવી રીતે જવાબ અપાશે. પાકિસ્તાન કો જબરદસ્ત દિયા જાયેગા ઓર ઇલેક્શન સે પહેલે એસે પાકિસ્તાન કરેગા તો અનેકો જવાબ મિલેંગે ઉસકો, ઇસમેં કોઈ શક નહીં હોના ચાહીએ પાકિસ્તાન કો. This is the biggest attack in the valley or against India after 2004. Almost about 18 to 20 people have been martyred. Very many have been critically injured and the number of deaths is likely to go up further. It is clearly indicative of very many things. Firstly, the appeasement policy is backfiring in a very major way. We must ensure that anybody who picks up a stone and tries to throw it at the security forces, it must be considered a treacherous act and they should be dealt with appropriately, and not that the armed forces hands are tied behind the back and told not to respond to them. Second thing, Hurriyat, who has been totally exposed as pro-Pakistan, must be taken to task. Unless and until they stop providing logistic support and all other types of support to such elements, these will continue to take place. Thirdly, તો હાલમાં મહત્વપૂર્ણ જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ 30 જવાન શહીદ થયા છે. પીટીઆઈના અહેવાલ મુજબ 30 જવાન પુલવામામાં થયેલ હુમલામાં શહીદ થઈ ચૂક્યા છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે, કારણ કે 45 જેટલા જવાનો ઇજાગ્રસ્ત છે. 70 જેટલી ગાડીઓનો કાફલો સીઆરપીએફનો જઈ રહ્યો હતો, જેમાં 2400-2500 જેટલા સીઆરપીએફના જવાનો હતા, જેમાંથી એક ગાડી પર હુમલો કરવામાં આવ્યો, જેમાં 44-45 જેટલા જવાનો હોવાનું અનુમાન છે. તો હાલમાં અમારી સાથે કોમોડોર ઉત્પલ વોરા તો જોડાયેલા છે, તે સિવાય અમારી સાથે રિટાયર્ડ કર્નલ ધર્મેન્દ્રસિંહ પણ જોડાઈ ગયા છે. સર, આપનું પણ સ્વાગત છે ઝી 24 કલાક પર. ત્યારે કર્નલ, આપને સવાલ તે છે કે આ જે હુમલો કરવામાં આવ્યો છે સીઆરપીએફના જવાનો ઉપર, 30 જેટલા જવાનો શહીદ થયા હોવાના અત્યાર સુધીના સમાચારો છે, કેવી રીતે પાકિસ્તાનને જવાબ આપી શકાય, કેવી રીતે ભારતીય સેનાએ હવે પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ આપના મતે? તો કર્નલ ધર્મેન્દ્રસિંહને ફરી એક વખત સવાલ પૂછીશું. કર્નલ, સવાલ તે છે કે હવે જ્યારે આટલો મોટો હુમલો કરવામાં આવ્યો છે, 30 જવાનો આપણા સીઆરપીએફના શહીદ થયા છે, કેવી રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકાય? તો કર્નલ સાથે ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયાસ કરાશે, પરંતુ કોમોડર, આ હુમલો ખૂબ મોટો કહી શકાય, 30 જવાનો સીઆરપીએફના શહીદ થયા છે, ત્યારે જ્યારે આ પ્રકારના હુમલા થાય ત્યારબાદ સૌપ્રથમ મોડ ઓફ એક્શન શું હોય છે આર્મીનું કે સીઆરપીએફનું, કેવી રીતે ત્યારબાદ હુમલા બાદની કાર્યવાહી કરાતી હોય છે? આ જાતનો જ્યારે મોટો હુમલો થાય ત્યારે ઓબ્વિયસલી સૌથી પહેલાં તો જે કેઝ્યુઅલ્ટી હોય એનો અસેસમેન્ટ લેવાનો અને જે લોકલ એરિયા હોય એની પર કંટ્રોલ કરવાનો સૌથી પહેલાં એનો રિક્વાયરમેન્ટ હોય છે. અને જે કેઝ્યુઅલ્ટીની અંદર જે માઠિયા ના થયો, ડેથ ના થયેલા હોય અને હજુ પણ જે ક્રિટિકલી ઇન્જર્ડ હોય અને બીજા જે લાઇટલી ઇન્જર્ડ પર્સનલ હોય એમને ઇમિડિયેટલી મિલિટરી હોસ્પિટલ કે નિયર બાય હોસ્પિટલમાં મોકલી અને એમને મેડિકલ ટ્રીટમેન્ટ જે આપવાની જે ઇમરજન્સી પ્રોસિજર હોય એ આદરવામાં આવે છે. અને જે લોકલ એરિયા હોય એનો કંટ્રોલ કરી લેવામાં આવે કે જેથી કરીને સેકન્ડ રાઉન્ડ ઓફ અટેક જે કોન્વોય જે રોકાઈ ગયો છે અને એના બીજા વાહનો છે એની ઉપર થાય નહીં. અને એકવાર એ જે એની પર એનો કંટ્રોલ આવી જાય એ પછી આ અસેસમેન્ટ આગળ વધે છે કે આ કેવી રીતે થયો
અને જે લાર્જર એરિયા હોય એનો કંટ્રોલ લેવાય, કે જેથી કરીને જે બાકીના વેહિકલ્સ હોય કે જે એનો મેઇન ઓબ્જેક્ટિવ માટે જઈ રહ્યા હોય એને પછી આગળ લઈ જવામાં આવે છે, અને એ પ્રમાણે જે રિક્વાયરમેન્ટ એ પછી થતી ઊભી થાય એ પ્રમાણે એને ટેકલ કરવાની જરૂરી હોય છે. જી જરૂરથી, અમારી સાથે કર્નલ ધર્મેન્દ્રસિંહ પણ જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રસિંહજી, સવાલ તે છે કે જ્યારે આટલો મોટો હુમલો હવે કરવામાં આવ્યો છે સીઆરપીએફ ના આખા કોન્વોય પર, જે કોન્વોય જઈ રહ્યો હતો, કેવી રીતે જવાબ ભારતીય સેના પાકિસ્તાનને આપી શકે અને કેવો જવાબ આપવો જોઈએ આપના મતે? ये दुरुस्त बात है कि भारतीय सेना हर पिछले 2015 से जब ये आतंकवाद का पुनर्जन्म हुआ है कश्मीर के अंदर, जब वो पत्थरबाजों के सरगना को रिहा किया गया था, उसके बाद में हर दिन, हर हफ्ते, हर महीने, हर साल पाकिस्तानी टेररिस्ट और हमारे इंडिजिनस टेररिस्ट हैं उनका बेखूबी से जवाब दे रही है, उनसे वन टू वन होकर लोहा ले रही है. लेकिन पिछले कुछ दिनों पहले हमारे रक्षा मंत्री ने पाकिस्तान को क्लीन चिट दिया कि पिछले 4 साल के अंदर कोई बड़ा आतंकी हमला नहीं हुआ उधर. ये मेरे को पता नहीं किस सूझबूझ से, किस रणनीति के तहत उन्होंने ये पाकिस्तान को क्लीन चिट दिया. और जो हमारे जवान कश्मीर के अंदर शहीद हो रहे हैं उनकी शहादत के ऊपर प्रश्न चिन्ह लगाया उधर, ये बिल्कुल नहीं होना चाहिए. इसके लिए अभी जरूरी है कि हमारे को प्रोएक्टिव होने की जरूरत है उधर, हमारे को रिएक्टिव होने की जरूरत नहीं. अभी तक हमने देखा कि हम रिएक्शन करते हैं, उधर से कोई आतंकवादी हमला करते हैं फिर हम उसके इकट्ठा करके उसको रिपल्स करने की कोशिश करते हैं. अभी तक ऐसी प्रोएक्टिव कार्रवाई कोई सरकार की तरफ से देखने को नहीं मिली है उधर, कि हमने उनके हाइड आउट्स को, उनके ट्रेनिंग कैंप को, उनके जो शेल्टर होम है उनको हमने बर्बाद करने की कभी कोशिश किया गया हो. जरूरी है कि जो उनके स्लीपर सेल हैं, ये जो अभी ये आतंकवादी हमला हुआ था, मेरे को नहीं लगता है कि ये अभी सीमा पार से कोई आया होगा, ये पहले से ही यहाँ मौजूद थे उधर, क्योंकि अभी पासेस बंद हो जाते हैं उधर तो बड़ा मुश्किल होता है इसमें क्रॉस ओवर करने का. लेकिन ये आतंकवादी पहले से मौजूद थे, उन्होंने उनको डेट टाइम और प्लेस दिया गया था कि इस टारगेट को आपको इतनी तारीख को एक्टिव करना है. इसके अंदर पूरी तरह से हमारी नाकामी है खुफिया एजेंसियों की, कि उनको ये डिटेक्ट करने में बिल्कुल ही बेकार साबित हुए हैं. जरूरी है हमारे को प्रोएक्टिव हो, उनके जो आतंकवादी कैंप है उनके अंदर हम इन्फिल्ट्रेट करें उधर, जो सीमा पार उनके सपोर्टर हैं उनको इन्फिल्ट्रेट करें, उनको जो मदद कर रहे हैं उनको हम डिस्ट्रॉय करने की कोशिश करें उधर. જી જરૂરથી કમોડર, જે રીતે કહી રહ્યા છે કર્નલ ધર્મેન્દ્રસિંહજી, તે હવે તે જ કરવાની ભારતે જરૂર છે કે જે રીતે પાકિસ્તાન અવારનવાર આ રીતે હુમલાઓ ભારતમાં કરે છે કે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે, તે જ હવે ભારતે કરવાની જરૂર છે? કારણ કે ભારત હંમેશા માત્ર પહેલા હુમલો થાય પછી તેનો જવાબ આપતું હોય છે. સી યશ, આ યુનો આ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ આ બહુ જ કોમ્પ્લિકેટેડ યુનો સ્ટ્રેટેજિક યુનો સિચ્યુએશન છે, જીઓ સ્ટ્રેટેજિક સિચ્યુએશન છે, અને આને માટે થોડો ટાઈમ તમારે મને આપવો પડશે. પાકિસ્તાન જે કંઈ કરી રહ્યું છે એ ઓપનલી ટેરરિસ્ટોને ત્યાં હાર્બર કરી અને એના કન્ટ્રીમાં, એના દેશમાંથી એને ઓપરેટ કરવાની ટેસિટ, ઓવર્ટ અને કોવર્ટ સપોર્ટ આપી રહ્યું છે. આખા દુનિયાને ખબર છે, ભારતને ખબર છે, એને વોલ્યુમ્સ ઓફ ડોઝિયસ એની ઇન્ફોર્મેશન આપણે બધી કરી છે. તેમ છતાં પાકિસ્તાન આ બધું એનો કન્ટિન્યુ કરી રહ્યું છે. અત્યાર સુધી દુનિયાની મહાસત્તાઓ એની સામે આંખ મીચામણા કરી અને એને કોઈકવાર ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ પ્રોત્સાહન પણ આપ્યું છે, અને કાં તો એને 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 એના એને એને છાવરવામાં એનો એને સફળ થયા છે. માટે આ સિચ્યુએશન એવી નથી કે તમે પાકિસ્તાન જોડે, આપણે વી હેવ ટુ ડિસાઇડ કે પાકિસ્તાન સાથે આપણે રોગ નેશન થઈ અને આપણે આ બધી સિચ્યુએશન એનો શરૂ કરવી છે. માટે આપણે ટેરરિસ્ટ એક્ટિવિટી પાકિસ્તાનની અંદર રાવલપિંડી, ક્વેટા, લાહોરની અંદર શરૂ કરી અને આપણે જેમ એનો જે રીતે એ લોકો આપણી બેગ પર હુમલા કરી રહ્યા છે, માટે આપણે એને એ પ્રમાણેને હર્ટ કરવું છે.
પણ ધેન વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પાકિસ્તાન એન્ડ આઈડિયોલોજીનો સવાલ આવી જાય છે આઈડિયોલોજીનો સવાલ આવી જાય છે તો તેનો તો મતલબ તે જ થયો ને કોમોડર કે પછી હવે જ્યાં સુધી પાકિસ્તાન આ પ્રકારના હુમલા કરે તે અગર એક પથ્થર મારે તો સામે ભારતે બે ગોળી મારીને તેને જવાબ આપવો પડશે તો જ પાકિસ્તાન સુધરી શકશે બિલકુલ એ તો છે જ અને માટે ટેક્ટિકલી વી હેવ ટુ હાઇપ અપ અને વી હેવ ટુ ટેક ધ લેવલ અપ ઇન સચ અ વે કે જે યુ નો ઇટ મસ્ટ હર્ટ પાકિસ્તાન યુ નો ઇન સચ અ વે કે એ આ જાતના સિચ્યુએશન કે આ જાતના સંજોગોની અંદર એનો પ્રોત્સાહન આપવાની એનો એનો પહેલ ના કરે પણ એને માટે અત્યારે યુ નો યુ મસ્ટ ઓલ્સો રિયલાઇઝ અને આઈ બીન સેઇંગ ધીસ કે આ જાતનું કરવા માટે ધ ઓનલી વે યુ કેન ડુ ઇઝ યુ નો વી હેવ ટુ આસ્ક અવર સેલ્સ વન ક્વેશ્ચન Is India ready for an all-out war with Pakistan? And when I say all-out war with Pakistan means in such a way where Army, Navy, Air Force in a joint manner and in an integrated manner you want to attack Pakistan. આ જો નહીં કરો તમે તો પાકિસ્તાનને વોર વેજિંગ પોટેન્શિયલ કે એની બેક તોડવામાં તમને સફળતા મળવાની પોસિબિલિટી ઓછી છે અને માટે યુ કેન ઓનલી સ્ટ્રાઇક એટ પાકિસ્તાન ઇન એ સેક્ટોરલ ઓર એ એરિયા વોરફેર અને એ દેટ્સ નોટ ગોઈંગ ટુ યુ નો આઈ મીન ગીવ યુ એ લોંગ લાસ્ટિંગ સોલ્યુશન અને લોંગ લાસ્ટિંગ સોલ્યુશન ના થાય તો જેને મિલિટરી લેંગ્વેજમાં કહેવાય કે યુ હેવ ટુ ડિફાઇન યોર એન્ડ સ્ટેટ ફર્સ્ટ જો એન્ડ સ્ટેટ ક્લિયર ના હોય તો 10 દિવસ કે 15 દિવસની વોર લોન્ચ કરીને ખાલી અમુક ચોકીઓ એની પાસે ડિસ્લોજ કરાવી અને અમુક જમીન મેળવી લેવું ઇઝ ધેટ ધ એમ ઓફ યુ નો ઇન્ડિયા દેટ ઇઝ નોટ અને એનાથી આતંકવાદ શમી જવાનો છે ઇટ ઇઝ નોટ અને જો તમે ઇફ યુ આસ્ક યોર સેલ્ફ એ ક્વેશ્ચન કે ડુ વી વોન્ટ ટુ ગો ફોર એ ઓલ આઉટ વોર વિથ પાકિસ્તાન દેન ધ નેક્સ્ટ ક્વેશ્ચન કમ્સ ઇન એ જીઓ સ્ટ્રેટેક ડાયનેમિક જી આપને કોમેન્ટ રોકવા માંગુ છું પીએમ મોદીએ પુલવામા અટેક મામલે નિવેદન આપ્યું છે તેમણે ટ્વીટ કર્યું છે તેમણે કહ્યું છે કે પૂરો દેશ શહીદ જવાનોની સાથે બેઠો છે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય તેવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે પુલવામા અટેક મામલે અને તેમનું સીધી રીતે કહેવું છે કે આખો દેશ હાલમાં ભારતના તે તમામ શહીદોની સાથે ઊભો છે અને શહીદોનું બલિદાન એળે નહીં જાય કોઈ પણ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે જે પુલવામામાં જે હુમલો થયો તેને સીધી રીતે વખોડવામાં આવી રહ્યો છે તેવું પણ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે અને તેમણે સાથે જ કહ્યું છે કે આખો દેશ તે તમામ શહીદોની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભો છે તેમના પરિવાર સાથે ખભેથી ખભો મિલાવીને ઊભો છે અને જે પણ ઈજાગ્રસ્તો છે તેઓ જલ્દી સાજા થાય તે માટે પણ તેમણે પ્રાર્થના કરી છે સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે તેમણે ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ વાત કરી છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ આ બાબતને લઈને વાત કરી છે જે પુલવામામાં હુમલો કરવામાં આવ્યો 30 સીઆરપીએફના જવાનો શહીદ થયા તે મામલે પ્રધાનમંત્રી મોદીએ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પણ વાત કરી રાજનાથસિંહે સીઆરપીએફના ડીજી સાથે વાત કરી તેઓ આવતીકાલે શ્રીનગર પણ જઈ રહ્યા છે અને સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આખો દેશ શહીદ જવાનો અને તેમના પરિવારની સાથે ઊભો છે તેમનું બલિદાન એળે નહીં જાય તો પ્રધાનમંત્રી મોદી દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે ચર્ચાને આગળ વધારીએ ધર્મેન્દ્રસિંહજી આપને પાસે આવવા માંગુ છું અને સવાલ તે છે કે જે સવાલ કોમોડર ઉત્પલ વોરાએ ઉઠાવ્યો તે સવાલ આપને પણ પૂછી રહ્યો છું કે શું ભારત ઓલ આઉટ વોર માટે મતલબ કે ત્રણેય સેના ભારતની ત્રણેય સેના નેવી હોય એરફોર્સ હોય કે આર્મી હોય તે ત્રણેય સેના સાથે મળી અને પાકિસ્તાન સાથે સીધે સીધું યુદ્ધ કરી શકે તેવી સ્થિતિમાં છે देखिए विद ड्यू रेस्पेक्ट टू वोरा साहब उनकी बात से बिल्कुल सहमत हूँ आज देश बिल्कुल गुस्से में है बताऊं आपको याद होगा कि जब संसद के ऊपर अटैक हुआ था उसमें वो आप उसको बड़ा बोलेंगे छोटा बोलेंगे मेरे को पता नहीं वो बड़ा आतंकवादी था कि छोटा आतंकवादी था जैसे कि अभी रक्षा मंत्री क्लीन चिट दे रही है लेकिन उस वक्त के प्रधानमंत्री ने एक कदम उठाया था उधर पाकिस्तान को सबक सिखाने के लिए उधर उसकी हालत ही हो गई थी पाकिस्तान अपने घुटनों के ऊपर आ गया था उसके बाद में तो ये जो आतंकवादी हमले हैं उधर उसके लिए फुल फ्लेज वॉर बहुत ज्यादा एग्जरेशन होगा उसके लिए हमारे सेनाध्यक्ष ने 2012 के अंदर उसके बाद में 2014 के अंदर हमारे सेनाध्यक्ष ने ऑन रिकॉर्ड कहा है कि पाकिस्तान में जो 44 आतंकवादी ट्रेनिंग कैंप है
उनको भारतीय सेना को डिस्ट्रॉय करने की क्षमता है। विदाउट क्रॉसिंग एलओसी, बगैर सीमा पार किए हम उन 44 आतंकवादी कैंप को डिस्ट्रॉय कर सकते हैं। जरूरत है इसके लिए हमारे को क्लियर सिग्नल फ्रॉम गवर्नमेंट ऑफ इंडिया, भारत सरकार को ये सेना को आदेश देना होगा कि हमारी तरफ से आपको छूट है कि आप ये जो 44 आतंकवादी के प्रशिक्षण शिविर है उनको नष्ट किया जाए, और जब तक ये प्रशिक्षण शिविर नष्ट नहीं होंगे ये छुटपुट और ये छोटी बड़ी कमांडर सवाल तेज है कि भारतीय सेना ने हवेनी केंद्र सरकार तो छूट आपेली छे, तेमने योग्य लागे ते पगला उठावा माटे के हजु पण वधारे छूट आपवानी जरूर छे? ના ના યશ, વાત એ સમજવાની જરૂર છે, અને આઈ નો આઈ હેવ ફૂલ રિગાર્ડ્સ ફોર ધી પ્રોફેશનલ નોલેજ ઓફ યુ નો કર્નલ ધર્મેન્દ્રસિંહ, આઈ એમ યુ નો દેર ઇઝ નો ડાઉટ ઓન દેટ. ઇન્ડિયન આર્મી ઇઝ ફૂલ્લી કેપેબલ ટુ ડિસ્ટ્રોય 44 નહીં, ઇવન 54 કે ઇવન 64 કેમ્પો હોય તો એને પણ ઉડાવી દેવા માટે સક્ષમ છે. સવાલ એ પૂછવાનો જવાબ છે કે આ 44 કે 64 કે ઇવન 84 કેમ્પો ઉડાવ્યા પછી આતંકવાદ પાકિસ્તાન રોક